નમસ્કાર વિદ્યાર્થીઓ હવે આજે આપણે અગાઉ શીખ્યા હતા કિંમત વધુ એ દાખલા આપણે ટેસ્ટ એ દાખલા આપણે શીખવ્યા છે એ થોડાક ડીપમાં ઊંડાણપૂર્વકના થોડાક અપૂર્ણાંકવાળા દાખલા હોય એવા આપણે આજે લેવા પ્રયત્ન કરીશું તમે ધ્યાનથી બાબત સમજો ધારો કેમ કે દાખલો પહેલો છે એમ બરાબર બે લઈ પાંચ એમ ભાગ્યા બે ઓછા ચારની કિંમત શોધો બરાબર છે તો અહીંયા એમ બરાબર બે લેવાના છે તો આ આ જે આપ્યું છે આપણને પદાવલી એમાં આપણે એમની કિંમત મૂકવાની છે તો પાંચ એમ ભાગ્યા બે ઓછા ચાર ચલો એમની જે એકલા મૂકવાના છે બે મૂકવાના છે તો એ મને પાંચ કેવો સંબંધ છે ગુણાકારનો સંબંધ છે મિત્રો તો પાંચ કંસમાં બે મૂકશું આપણે બરાબર છે કૌસમાં મૂકીશું ભાગ્યા બે ઓછા ચાર શું બનશે પાંચ બે એ ગુણાકાર છે આ કૌશ વચ્ચેની સંખ્યા કોઈ ચિહ્નો ન હોય તો કેવા સંબંધ સમજવાનો ગુણાકારો સમજવાનો તો પાંચ ગુણ્યા બે પાંચ બે દસ ભાગ્યા બે ઓછા ચાર આ મૂકીશું આપણે બરાબર છે આ ચાર અલગ છે અલગ રાખીશું આપણે દસ ભાગ્યા બે દસના અડધા બે ભાગવા એટલે બે પાંચ દસ થાય તો પાંચ ઓછા ચાર બરાબર એક આ રીતે આપણે આવડવું જોઈએ અહીં એક એની કિંમત છે અહીં તમે જુઓ પી બરાબર ઋણ બે લઈ માઇનસ ટુ પી ક્યુબ માઇનસ થ્રી પી સ્ક્વેર પ્લસ ફોર પી પ્લસ સેવનની કિંમત શોધો પી બરાબર માઇનસ બે લેવાના છે માઇનસ બે પીનો ઘન લખીએ પહેલાં ઓછા ત્રણ પીનો વર્ગ વધતા ચાર પી સાત પી બરાબર ઊણ બે લઈએ આપણે છું મૂકીશું આપણે ઋણ કિંમત હું શું યાદ રાખવાનું પીની કિંમત ઋણ બેની ની ત્રણ ગાત ઓછા ત્રણ ઋણ બે ની બે ગાત વત્તા ચાર ઋણ બે વત્તા સાત ઋણ બે ઋણ બે કેટલી વાર છે ત્રણ વાર છે તો ઋણ બે ગુણ્યા ઋણ બે ગુણ્યા ઋણ બે તો બે ચાર ચાર દુ આઠ થશે પણ યાદ રાખજો આ આધાર ઋણ છે મતલબ અહીંયા કૌશમાં ઋણ છે ને ઘાત એકી સંખ્યા હોય તો જવાબ ઋણ આવે જોઈ લઈએ આપણે ઋણ બે ગુણ્યા ઋણ બે ગુણ્યા ઋણ બે તો જુઓ માઇનસ માઇનસ પ્લસ બે દુ ચાર ગુણ્યા આ ઋણ બે તો પ્લસ માઇનસ માઇનસ ઋણ આઠ ઋણ મૂકીશું આપણે ઓછા ત્રણ એવી રીતે ઋણ બે બે વાર ઋણ બે ગુણ્યા ઋણ બે ઋણ ઋણ ધન બે દુ ચાર આવશે જો અહીં પ્લસ છે ને માઇનસ છે પ્લસ માઇનસ માઇનસ ચાર દુ આઠ સાત માઇનસ માઇનસ પ્લસ જો બે અહીં અહીં ઓછી ન છે નથી તો ગુણાકાર છે યાદ રાખવાનો તો ઋણ ઋણ ધન બે આઠ સોળ અહીંયા ઋણ છે ધન છે તો ઋણ ધન ઋણ ત્રણ ચાર બાર ઓછા સાત બરાબર છે હવે શું કરીશું હવે ધન સોળ છે ઋણ બાર છે ઋણ આઠ છે ધન સાત છે તો હવે આપણે ધન ધન અલગ કરીશું આ બે ધન છે જો સોળ ને સાત બે ધન છે એ કોઈ ચિહ્ન નથી ધન સમજશું આપણે અને આ બંને ઋણ છે તો સોળ વત્તા સાત ધન ધન જોડે મૂકી દઈએ બે ધન છે એટલે પછી બે ઋણ જોડે મૂકી દઈએ ઋણ બાર ને ઋણ આઠ હવે જોડી બનાવજો બે ધન સરવાળો સોળ ને સાત ત્રેવીસ એ જે બે ઋણ છે બે ઋણ પોણા કોને સરવાળો ચિહ્ ઋણ ઋણ બાર ઋણ આઠ વીસ ત્રેવીસમાંથી વીસ જાય તો ત્રણ આ ત્રણ આપણી કિંમત છે બરાબર છે આ રીતે કિંમત વધાર થોડાક દાખલા બીજા જોઈએ આપણે થોડા ડીપમાં જોઈએ જે દાખલા આપણે ખરેખર આપણે મહાવરા માટે જરૂરી છે

પ્લસ એ બી હવે આ પહેલાં આપણે થોડી બાબત સમજી લઈએ સાઈડમાં કોઈ કોઈપણ સૂન સાથે ગુણાકાર હોય ત્રણ ગુણ્યા શૂન્ય તો જવાબ શું શૂન્ય આવશે શૂન્ય ગુણ્યા આઠ તો પણ શૂન્ય આવશે કોઈ પણ જગ્યાએ સૂન સાથેનો ગુણાકાર બનતો હોય તો પરિણામ શૂન્ય આવશે યાદ રાખીશું આપણે અહીં ચલો આપણે શું છે એ હોય ત્યાં શું મૂકશું એ હોય ત્યાં ઝીરો મૂકશું બી હશે ઋણિક મૂકશું બે એટલે ઝીરોનો વર્ગ પછી બી ઋણ એક એટલે ઝીરો ઝીરોનો વર્ગ વધતા બે એ એટલે કેટલા ઝીરો બીનો વર્ગ એટલે ઋણ એકનો વર્ગ વધતા એટલે ઝીરો બી એટલે ઋણ તો જોઈ શકો છો તમે હવે અહીં ત્રણ વચ્ચે ગુણાકાર છે અહીંયા ગુણાકાર જે ગુણાકાર છે ને અહીં ગુણાકાર છે યાદ રાખવાનું બધે ગુણાકાર છે વચ્ચે એક શૂન્ય આવે છે ગુણાકાર એકલું શૂન્ય પર્સનલ શૂન્ય જ આવે તમે જુઓ એકલું શૂન્ય આવે છે દસ એકમ એકલી બનાવી દસ હોય તો દસ એ સંખ્યા હાથે આવે છે એ તો પછી શૂન્ય એ સંખ્યા દસ છે અહીં તમે જુઓ ખાલી શૂન્ય છે એટલે બે ગુણ્યા શૂન્ય વર્ગ શૂન્ય આવશે લાવ કરીએ આપણે બે ગુણ્યા શૂન્ય ગુણ્યા ઋણ એક અહીં જુઓ બે ગુણ્યા શૂન્ય ગુણ્યા ઋણ એકનો વર્ગ શું આવશે ધન એક વત્તા શૂન્ય ગુણ્યા ઋણ એક તો શૂન્ય આવશે ચલો બધાને શૂન્ય સાથે ચલો બે કા બે થાય પણ જો શૂન્ય સાથે ગુણશો ને બે ને એ જાવ શું થઈ જાય શું થઈ જશે વત્તા બે શૂન્ય 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 એકા શૂન વત્તા શૂન્ય જાવ શું આવશે શૂન્ય આવશે ઓકે બે શૂન્ય 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 ગુણ્યા ઋણ શૂન સાથે ગુણાકાર થયો તો શૂન બે શૂન્ય 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 સાથે ગુણાકાર તો શૂન્ય થશે એ રીતે આવશે બરાબર છે બે ને જવાબ આવે છે આવશે સરવાળો કરવો દસ શૂન્ય આવવાનું છે થોડીક ચેન્જ કરીએ હવે એક્સ બરાબર બે લઈ ચાર કંસમ બે એક્સ ઓછા એક વત્તા ત્રણ એક્સ વત્તા અગિયાર કિંમત શોધો બરાબર છે અહીં આપણે કિંમત કઈ રીતે શોધીશું આપણને ચાલો પહેલાં આપણે બધું છે ને શું આપી દેવાનું રૂપ આપી દેવાનું શું આપી દેવાનું સાદુ રૂપ યાદ રાખજો પછી કિંમત મૂકીએ આપણે તો ચાર કૌંસમાં બે એક્સ ઓછા એક વત્તા ત્રણ એક્સ વત્તા એક અગિયાર સાદું રૂપ આપો ચાલો તો ચાર છે ને એ આ કંસની બહાર છે તમે જુઓ અને ચારનો આ બંને સાથે ગુણાકાર થાય છે તો ચારને પહેલાં ગુણવાના બે એક્સ વડે ચાર દુ આઠ એક્સ બે ધન છે એટલે પછી એ ચારને ગુણવાના ઋણ એક વડે તો આ ધન છે ને ઋણ છે તો પ્લસ માઇનસ માઇનસ કરવાના ચાર એકા ચાર વધતા ત્રણ એક્સ વધતા અગિયાર ચાર દુ આઠ એક્સ પ્લસ માઇનસ માઇનસ ચાર પ્લસ ત્રણ એક્સ પ્લસ અગિયાર બરાબર છે હવે આઠ એક્સ અને ત્રણ એક્સ બે કેવા પદો છે સજાતીય કેવા છે સજાતીય સરવાળો કરો જોડી જોડે ગોઠવી દો આઠ એક્સ વધતા ત્રણ એક્સ ઓછા ચાર અગિયાર તમે ચલો આઠ ને ત્રણ કેટલા થયા અગિયાર એક્સ થયા બે ધન છે એટલે બાકી બે કેવા પદો સજાતીય છે એક ઋણને ધન છે તો શું હશે બાદ બાકી તો ચાર કેટલા સાત પદે મોટા કોણ છે અગિયાર ધન છે તો ધન અગિયાર એક્સ વત્તા સાત આવે હવે તમે એક્સ બરાબર બે મૂકી અંદર એક્સ બરાબર બે મૂકતા ચલો અગિયાર એક્સ બે મૂકવાના છે વત્તા સાત અગિયાર દુ બાવીસ બાવીસ વત્તા સાત એટલે ઓગણત્રીસ બરાબર છે આરતી ગણીશું આપણે કોઈ દાખલો હોય તો પહેલાં શું કરવાનો પહેલાં સાદરૂપ આપવાનું પછી જ દાખલો ગણવાનો બરાબર છે હજુ કાંઈ દાખલો બનાવવા હોય તો એક્સ્ટ્રા લઈ લઈએ આપણે છ એક્સ વત્તા પાંચ ક્રમશમાં એક્સ ઓછા બે ચલો શું એક્સ બરાબર ઋણ બે મૂકીએ આપણે કિંમત શું એક્સ બરાબર ઋણ બે ગુણ ચલો તમે જુઓ હવે હવે પેલા સાત આપીએ આપણે છ એક્સ વત્તા પાંચમાં એક્સ ઓછા બે વત્તા પ્લસ હવે આ પાંચનો ગુણાકાર એક્સ ઓછા સાથે કરવાનો છે વત્તા પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ પાંચ ઋણ બે સાથે વત્તા ઓછા ઓછા પાંચ બે દસ પાંચના એક્સ સાથે ગુણાકાર પાંચ એક્સ થયું આ કંસની બહાર પાંચ છે વચ્ચે ગુણાકાર છે તો આ બંને માટે વપરાશે પણ પાંચનો ગુણાકાર એક્સ સાથે કરીએ પાંચ ઋણ બે સાથે કરીએ તો પાંચ એક્સ ઓછા દસ ચાલો હવે બે કેવા થયા સીએ બે ધન છે છ પાંચ અગિયાર એક્સ થયા અગિયાર એક્સ ઓછા દસ હવે અહીં તમે એક્સ બરાબર ઋણ બે મૂકી દો એક્સ બરાબર ઋણ બે એક્સ બરાબર ઋણ બે મૂકતા ચલો હું શું જો અગિયાર ઋણ બે ઓછા દસ ચાલો કેવો સંબંધ છે જો કોઈ ચિહ્ન સુધી ગુણાકાર છે તો અગિયાર દુ બાવીસ પણ પ્લસ માઇનસ માઇનસ અગિયાર દુ બાવીસ ઓછા દસ બે છે બે ઋણપૂણા સરવાળો ચિહ્ન ઋણ મૂકવાનો બાવીસ દસ બત્રીસ પણ ઋણ બત્રીસ

ઓછા ચાર ઓછા પાંચ વત્તા એ ચાલો એ જોઈએ એક્સ્ટ્રો કેમ ત્રણ મૂકવાના એટલે એ છે કેટલા છે ઋણ એક છે કૌસો મૂકી દો કેટલા છે ઋણ બે છે ઋણ ચાર ઋણ પાંચ વત્તા એ બરાબર ઋણ એક બરાબર કંસો મૂકવાની આ કેવો સમય ગુણાકાર છે ગુણાકાર છે તમે યાદ છે પ્લસ માઇનસ માઇનસ બે એકા બે આજે બે ઋણ છે માઇનસ માઇનસ પ્લસ બે દિચ ચાર આ એકલા છે જ ઋણ ચાર આ એકલા છે ઋણ પાંચ પ્લસ માઇનસ માઇનસ એક હવે શું કરશો બધા ધનવાળા અલગ કરો ઋણવાળા અલગ ધનવાળા કેટલા છે એક જ છે જુઓ આ ચાર એકલા છે ધન છે જેના આગળ જી ન હોય ધન એ ધન કહેવાય બીજા ઋણવાળા એક બે ત્રણ ચાર ઋણ બે ઋણ ચાર ઋણ પાંચ ઋણ એક જો બધા ઋણ ભણાવશે ઋણ ભણાવો શું કરવાનું છે સરવાળો ચીન ઋણ મૂકીશું બે ચાર છ છ પાંચ અગિયાર અગિયાર ને બાર મૂકશું ઋણ બાર મૂકશું ચાર બે છ પાંચ અગિયાર ને એક બાર બધા ઋણ ભણાવો ઋણ ભણાવો સરવાળો કરવાનો ચીના ઋણ મૂકવાનો એક ધાન છે કે ઋણ છે શું કશું બોલો બાદ બાકી બારમાં ચાર રીતે આઠ વધે મોટું કોણ છે બાર ઋણ છે આ રીતે આપણે કિંમત વધીશું

ओझा बे कौस ऋण दस है ऋण दस मूकवा किमत में मुकवा कौस मूकवाने अपना ऋण दस नग तो ऋण तो दस थे ऋण दस वर्ग मतलब शूण दस बार ऋण दस वर गुणाकार ऋण दस ऋण दस ऋण ऋण धन दस सौ तो सौ आवश्यक जो आ ऋण है आ ऋण है अ गुणकार चिन्ह से तो माइनस माइनस प्लस दस दू वीस ઓછા તો સો છે જ ચાલો ધનવાળા ભેગા કરો બે ધનવાળા છે એકસો વીસ ઓછા સો એકસો સો હજાર છે આ રીતે આપણે કિંમત શોધી શકીએ એ દાખલો એવું લઈ લઈએ આપણે એ બરાબર પાંચ એ બરાબર ત્રણ લઈ કિંમત શોધો બે કંસમાં એ સ્ક્વેર વત્તા એ બી વત્તા ત્રણ ઓછા એ બી તો અહીં કંસની બાર બે છે આ બે કોના માટે છે એ સ્ક્વેર માટે પણ છે અને એ બી માટે પણ છે તો બે ને સ્ક્વેર ગુણો તો બે એનો વર્ગ વત્તા 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 બે ને ગુણો એ બી સાથે શું બનશે બે એ બી વધતા ત્રણ ઓછા એ બી બરાબર છે હવે કયા પછી કરો સજાતીએ એ સ્ક્રાયવાળું કોઈ પછ છે એ સ્ક્રાયવાળું નથી એકલા જ છે તો મૂકી દો ચલો આ જુઓ ધન બે એવી અને આ જો કોઈ ચિહ્ન નથી ને આખો નથી સગવાનો એક મૂકી દો આ પૈસા કયા પાસે સજાતી છે વત્તા બે એવી ઓછા એક એવી વત્તા ત્રણ મૂકી દો છેલ્લે તો આ એકલા છે આ જોડીમાં છે ને આ એકલા છે ચલો બે એનો વર્ગ ચલો બે ખરાબર સજા દે છે એક ધન છે કે ઋણ સજો કરશો બાદ બાકી બેમાંથી વિદ એક વતી એક એ બી મોટા કોણ છે ધન છે તો ધન મૂકી વત્તા ત્રણ આ આપણને મળી ગઈ બહુપતિ હવે આમ આપણે એ બરાબર પાંચ મૂકવાના છે અને બી બરાબર ઋણ ત્રણ છે લખીએ આપણે બે એ વર્ગ

બે પાંચનો વર્ગ છે એ જુઓ પાંચ કેટલી વાર બે વાર પાંચ દુ દસ ના કરતા ભૂલથી તમે પાંચ બે વાર એ પછું પછું પચીસ યાદ રાખવાનું પાંચનો વર્ગ છે પાંચનો વર્ગ એટલે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ થાય ભૂલથી પાંચ ગુણ્યા બે ન કરતા આ વધતા છે ને આ ઓછા છે આ સંબંધ કહેવાય બધું ગુણાકારનું છે ને થોડું ટૂંકું કરીએ આપણે એક પાંચ પાંચ ક્રણ મો વત્તા ત્રણ શું છે બંચે ગુણાકારનું પચીસ ટુ પચાસ આ પ્લસ છે ને માઇનસ છે પ્લસ માઇનસ માઇનસ પાંચ ત્રણ પંદર વત્તા ત્રણ બરાબર પચાસ ધનવાળા ભેગા કરો પચાસ ધન છે ને ત્રણ ધન છે તો પચાસ વત્તા ત્રણ ધન અલગ કરવાના અને પાછળ મૂકવાના પચાસ ને ત્રણ ત્રેપન ત્રેપનમાંથી પંદર જાય કેટલા વધશે કેટલા વધશે આડત્રીસ આ રીતે આપણે કિંમત શોધી શકીએ છીએ બરાબર એ દાખલો બીજો લઈ લઈએ એક્સ બરાબર ઝીરો માટે બે એક્સનો વર્ગ વધતા એક્સ ઓછા એની કિંમત પાંચ હોય તો એની કિંમત શોધો તો બે એક્સનો વર્ગ વત્તા એક્સ ઓછા એની કિંમત કેટલી આપે પાંચ આપે છે તો બરાબર પાંચ મૂકી દેવાની કિંમત આપેલી જ છે આપણને બસ હવે એક્સ વર્ગ જીરો મૂકી દો બે જીરોનો વર્ગ વત્તા એક્સ જીરો જીરો એની કિંમત આપેલી નથી જો ક્યાંય તો એના એ બરાબર પાંચ અહીં બે શૂન્યની બે ગાતે શૂન્ય થાય વત્તા શૂન્ય ઓછા એ બરાબર પાંચ બે શૂન્ય શૂન્ય કોઈપણ સંખ્યા શૂન સાથે ઘણા શૂન આવે બત્તા શૂન્ય ઓછા એ બરાબર પાંચ એ શૂન્ય વધતા શૂન્ય થાય તો ઋણ એ બરાબર પાંચ હજાર આવે છે જુઓ અહીં તમે જુઓ એની કિંમત માગી છે આપણને કિંમત ઋણે નહીં મળી તો શું કરવાનું હવે આ ઋણ એને તમારે ધને કરવા હોય તો કરી શકો પણ સામે જે પદ આપેલું છે સામે સંખ્યા આપેલી છે એ ધન હોય તો ઋણ થઈ જાય ઋણ હોય તો ધન થઈ જાય ઋણ એ છે ને એ ધન દો એ ધન કરશો તો સામેની સંખ્યાનું ચિહ્ન બદલાઈ રહી જાય તો કે એ વિરોધ થઈ જાય ધનની ઋણ ને ઋણની ધન થઈ જાય આ ઋણના ધન તમે કરો છો જો ધન આવ્યા હોય તો કોઈ જરૂર હતી જ નહીં આપણે ઋણ આવે છે પણ આપણે કિંમત એની માગી છે તો સામાન્ય પદનું ચિહ્ન બદલાઈ જશે તો એ બરાબર ઋણ પાંચ છે આ રીતે ગણાશે થોડા આગળ જોઈએ નવો મુદ્દો લઈએ હવે ઘણી આપણે જોઈએ છીએ આપણે કે ઘડિયાળ હોય છે ઘરમાં આપણે ઇલેક્ટ્રિક ઘડિયાળ એમાં આંકડા આ રીતે ના આવતા ઘડિયાળ જોઈએ છગડો આ રીતે આવે છગડો આવે ચોકડો આ રીતે આવે આઠડામાં આઠડા આવે હવે જોતા હશો આપણે ઇલેક્ટ્રિક ઘડિયાળમાં તમે જુઓ પછી તમે કેલ્ક્યુલેટરમાં તમે જુઓ કેલ્ક્યુલેટર વાપરો છો કેલ્ક્યુલેટરમાં આવા આંકડા જોવા મળે ઇલેક્ટ્રિક ઘડિયાળ આવે અથવા કેલ્ક્યુલેટર જોતા હશો તમે તમે આવા અંક જોવા મળે બરાબર હવે અહીં એક ફોર્મ્યુલા છે કે અહીં તમારે આ તમે આવી પેટર્નની તમે કોઈ આકૃતિ બનાવો છો આમાં તમારે છ વાળા ચારવાળા આઠવાળા જેટલા અંક રચવા હોય એટલા અંક રચવા માટે તમારે કેટલા રેખા ખંડો જોઈએ દર છ છે તો છ રચવા માટે જો ખેલા રેખા ખંડ જોયા જુઓ આ એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર એક છગડવા પાંચ રેખા જોઈએ એક ચાર અચવો હોય તો એક બે ત્રણ ત્રણ રેખાખંડ જોઈએ આઠ અચવો હોય તો આ એક આ બે આ ત્રણ આ ચાર પાંચ છ સાત રાખા એ બી થઈ શકે આ રીતે આપણે રેખાખંડનો ઉપયોગ કરી અને રચી શકીએ છીએ તો એના માટે સૂત્રો છે જો તમારે છ આકારનો કોઈ છ આકારની માહિતી માંગી હોય તો સૂત્ર મૂકવાનું તમારે સૂત્ર છે એનું યાદ રાખજો પાંચ એન વત્તા એક બરાબર જો આકૃતિ ચાર આકારની હોય તો સૂત્ર છે ત્રણ એન વત્તા એક જો આકૃતિ આઠ આકારની છે તો સૂત્ર છે પાંચ એન વત્તા બે તમને એમ કે આ એન શું છે એન એટલે તમે જેટલા અંકો માગ્યા હોય એ અંક લખવાના ધારો કે એ દાખલો લઈએ આપણે કે જોડાયેલા છના આઠ અંક રચવા કેટલા દેખાખાને જોઈએ જોઈશે જોડાયેલા છ ના આઠ અંક રચવા લાઈન છ છ છ છ જોડાયેલા આવે આઠ વખત લેખાને કેટલા જોઈએ તો છ માટે કંઈ સૂત્ર તમે જુઓ પાંચ એન વત્તા એક તો લખશો તો લખી શકીએ પાંચ એન વત્તા એક હવે એની શું લખવાનું એની જગ્યાએ કેટલા અંક રચવા છે એ એની જગ્યાએ લખવાના કેટલા અંક લખવા છે આઠ અંક રચવા ને તો એની જગ્યાએ આઠ મૂકી દો હું શું મૂકવાનું પાંચ આઠ ચાલીસ ચાલીસ વત્તા એક એટલે એકતાલીસ એટલે આપણે એકતાલીસ એક જોઈએ કેટલા એકતાલીસ એ બીજું ઉદાહરણ લઈએ આપણે ધારો કે જોડાયેલા ખાસ રાખું જોડાયેલા એટલે જોડી વડે આઠના દસ અંકો રચવા અંકો લખીશું આઠ છે એટલે બહુ છે રચવા કેટલા રેખાને જોઈશે તો આઠ છે ને આકાર આઠનો છે આઠમાં કઈ ફોર્મ્યુલા છે આઠ માટે આ ફોર્મ્યુલા છે જે આકાર આપે એની ફોર્મ્યુલા જોવાની છ આપે તો આ ફોર્મ્યુલા જોવાની ચાર માટે આ ફોર્મ્યુલા આઠ માટે આ ફોર્મ્યુલા જોવાની તો પાંચ એન વત્તા બે પાંચ ચાલો એન બાકી લખશું આપણે કેટલા અંકો રચવાશે જે અંક રચવા આવે લખવાના દસ રચવા છે દસ મૂકો અહીંયા ગુણાકાર છે પાંચ દસ પચાસ પચાસ વત્તા બે પચાસ ને બે બાવન આપણે એકતાલીસ રેખા ઘણ જોઈશે હા બાવન રેખા ગણ જોઈશે બરાબર છે કોઈ વાર કોઈ નવો મુદ્દો આપેલો હોય તો આપણે કન્ફ્યુઝન નહીં આવવાનું આપણે ગણી લેવાનું ફોર્મ્યુલા આપણને આપેલી છે બરાબર તમને એવું કહે કે પદ શોધું શું શોધું પદ શોધું કહીએ એમ કે પદાવલી આપી છે એન્ સ્ક્વેર પ્લસ વન એ પદાવલી છે પછી એમ કે પહેલું પદ શોધો બીજું શોધો ત્રીજું પહેલું પદ કે પહેલું પદ શોધો તો પહેલું એટલે એક ને એની જે એકલા મૂકવાના આપણે પહેલું એટલે એક એની જે એક મૂકવાના હતા એકનો વર્ગ વધતા એક એક નંબર શું થાય એક થાય એક નંબર એક એકા એક થાય ને પછી વત્તા એક બાજુ મૂકી દે

એને જે સો મૂકવાના એન છે ને સો મૂકવાના સોનો વર્ગ બતા એક તો સો ગુણ્યા સો કરશો ને કેટલા આવશે દસ હજાર એક એટલે દસ હજાર એક બરાબર છે આ રીતે આપણે આ પદાવલી આપી હોય તો કે આ પદ શોધવાના એ શોધી શકીએ આપણે એ બીજું ઉદાહરણ લઈ લઈએ આપણે હા સાત લો આ શું જે પદાવલી છે શું છે પદાવળી હવે તમને એમ કહે કે ચાલો આનું સાતમું કર શોધું કયું પદ સાતમું પદ તો પદાવળી મૂકી દો સાત એન બતાવીસ ચાલો સાતમું છે ને એની જે કેટલા મૂકવાના સાત મૂકવાના સાત જો કિંમત પછો મૂકજો સાત બતાવીસ છે શું તું ગુણાકાર છે ઓગણપચાસ ઓગણપચાસ બતાવીસ સવાળો કરો ઓગણ આવશે આ રીતે આવે પછી પાંચમું પત કેવીસ પાંચ સાત પાંચ બતાવીસ સાત પાંચ પાંત્રીસ પાંત્રીસ બતાવીસ પંચાવન આ તો આ રીતે આપણે તમામ દાખલાઓ સમજવાના છે ગણવાના છે અને યાદ રાખવાના છે આ પ્રકારના દાખલાની સખત પ્રેક્ટિસ કરવાની છે આપણે બરાબર છે આજે આપણે આ ચેપ્ટરને પૂર્ણ જાહેર કરીએ છીએ અને હોમવર્કમાં હું તમને આજે પુસ્તક પાઠ્યપુસ્તક છે એનું હોમવર્ક આપશી ગૃહકાર્ય તારીખ એક બે બે હજાર બાવીસ પાઠ્યપુસ્તક ચોપડીનું સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણ અને બાર પોઈન્ટ ચાર ગણું યાદ રાખજો બરાબર આ હોમવર્ક છે તો આ તમે વિડીયો આખો સરસ જોજો સમજજો અને કોઈ તમને તકલીફ હોય તો ફોનથી પૂછી શકો છો તમે બાળકો સરસ ભણ્યા છો